નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુજરાતીમાં આજના આ વિડિયોમાં આપણે કોરોનાથી અવસાન પામેલ વ્યક્તિના પરિવારને જે સહાય આપવામાં આવનાર હતી તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો શું તમારા પરિવારમાં કોરોનાથી કોઈનું મૃત્યુ થયું છે તો આ વિડીયો અચૂક જોજો કેમકે આ વિડીયો કોરોના થી અવસાન પામેલના પરિવારને આપવામાં આવનાર રૂપિયા પચાસ વિશેની માહિતી મેળવવાના છીએ તો તે અન્વયે નું ફોર્મ કેવી રીતે ભરવું તથા તે અંગેનો ઓફિશિયલ જે પરિપત્ર છે તે આવી ગયો છે તો એ પરિપત્ર આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલો છે તો તે પરિપત્રની વિગતે આપણે માહિતી મેળવીશું કે તેમાં કોને કોને સહાય મળશે અને તેનું ફોર્મ કેવી રીતે ભરવું તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને કોરોનાથી જો તમારા પરિવારમાં કોઈનું અવસાન થયું હોય તો તમને પચાસ હજારની સહાય મળવાપાત્ર થાય છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આ રહ્યો આપની સામે તે પરિપત્ર જેનો વિષય છે કોવિડ નાઇન્ટીનના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસ દરને એસડીઆરએફમાંથી સહાય આપવા બાબત ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ વીસ અગિયાર બે હજાર એકવીસ એટલે કે આજરોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ પરિપત્રો છે તેને વંચાણે લેવામાં આવેલ છે તો અહીંયા તમે વંચાણે લીધેલા પરિપત્રો પણ જોઈ શકો છો ત્યાર પછી આ પરિપત્રમાં આમુખ આપવામાં આવેલ છે તો આમુખ આપણે જોઈ લઈએ મહેસૂલ વિભાગ દ્વારા વંચાણે લીધેલા ક્રમ એકના ઠરાવથી કુદરતી આપત્તિના કારણે થતા નુકસાન માટે નાણાકીય સહાય ચૂકવવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે વંચાણે લીધેલા ક્રમ બેથી કોવિડ નાઇન્ટીનનો સમાવેશ એસ ડીઆરએફના ધોરણોમાં કરેલ છે ત્યારબાદ આગળ જણાવેલ છે કે ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમ ના વંચાણે લીધેલા ક્રમ ત્રણ ના પત્ર થી નામદાર સુપ્રીમ કોર્ટની રીટ પિટિશન સિવિલ નંબર પાંચસો ચોપન બે એકવીસ અને પાંચસો ઓગણચાલીસ બે ના કેસમાં આપવામાં આવેલ બે હાજર એકવીસ ના ચુકાદા મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હાજર પાંચ અંતર્ગત કોવિડ નાઇન્ટીન ના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય આપવાની માર્ગદર્શિકા બહાર પાડેલ છે જે માર્ગદર્શિકાને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા વંચાણે લીધેલા ચારના પત્રથી કોવિડ-19 થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય આપવાની બાબતનો SDRF માં સમાવેશ કરેલ છે જે કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય આપવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી તો તે અન્વયે આ ઠરાવ કરવામાં આવેલ છે તો આમુખની વિગતે સક્રિય વિચારણાને અંતે સરકાર દ્વારા વંચાણે લીધેલ ક્રમ એકના ઠરાવમાં સુધારેલા ધોરણોના કોષ્ટકના ક્રમાંક એક નીચે ક્રમાંક એક અ તરીકે નીચેની બાબતો ઉમેરવાનું આથી ઠરાવવામાં આવે છે તો મિત્રો હવે આપણે આ કોવિડ નાઇન્ટીનના ના કારણે જે મૃત્યુ પામેલ વ્યક્તિ હોય તેના વારસદારોને સહાય આપવાની બાબત છે તેની વિગતવાર ચર્ચા કરી લઈએ તો તેમાં ક્રમ નંબર એક છે તેમાં એક ઉમેરવામાં આવેલ છે અને સહાયનો પ્રકાર કોવિડ નાઇન્ટીન કોરોનાના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને આપવાની સહાય તેવું ઉમેરવામાં આવેલ છે હવે આપણે સહાયનું ધોરણ જોઈ લઈએ તો રૂપિયા પચાસ હજાર દરેક મૃત્યુ પામેલ વ્યક્તિના કિસ્સામાં કે જેમાં રાહત કાર્યો અને પૂર્વ તૈયારી સાથે સંકળાયેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે ત્યાર પછી આગળ જણાવેલ છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ માર્ગદર્શિકા મુજબ વ્યક્તિનું મૃત્યુ કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોનાથી થયું છે તેવું પ્રમાણિત થયેલું હોવું જોઈએ ત્યાર પછી આગળ જણાવેલ છે કે તારીખ અગિયાર નવ બે હજાર એકવીસ ની એનડીએમએ ની માર્ગદર્શિકા ચુસ્તપણે પાલન થાય તે મુજબ આ સહાયનો ખર્ચો માત્ર એસડીઆરએફ માંથી કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે આગળ વિગતો જોઈ તો છેલ્લે જણાવેલ છે કે આ સહાય દેશમાં કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લાગુ પડશે અને કોવિડ નાઇન્ટીન ને ડિજાસ્ટર તરીકે નાબૂદ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી અથવા તો અન્ય હુકમ

અધિકૃત કરવામાં આવેલા છે તો આ કામગીરી અન્વયે તમારે કોઈ વધુ માહિતીની જરૂર હોય તો તમે જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકો છો આગળ જોઈએ તો કોવિડ નાઇન્ટીન ના કારણે મૃત્યુ પામનાર મૃતકના વારસદાર દ્વારા આ ઠરાવથી થી નિયત કરેલ અરજી ફોર્મમાં ઉલ્લેખ કરેલ દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે તો જેના પરિવારમાં કોરોનાના કારણે મૃત્યુ થયું હોય તેવા મૃતકના વારસદારે આઠરાવ સાથે ફોર્મ આપવામાં આવેલું છે તો તે ફોર્મમાં તેની સાથે દસ્તાવેજો એટલે કે આધાર પુરાવાઓ જોડી અને પોતાની કલેક્ટર કચેરી ખાતે અરજી કરવાની રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અરજદારની અરજી મળ્યા તારીખથી ત્રીસ દિવસમાં આ પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે તો આપની અરજી અન્વયે જિલ્લા કલેક્ટર પૂર્ણ કરી દેવાની રહેશે તે ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈ લઈએ તો આ વંચાણે લીધેલા ક્રમ એક ના તારીખ સત્યાવીસ ચાર બે ના ઠરાવ તથા ક્રમ પાંચ ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તો આ જે બંને પરિપત્રો છે તેની જે અન્ય બીજી જોગવાઈઓ છે તે એમ નામ રહેશે માત્ર આટલી જોગવાઈઓ વધુ એડ કરવામાં આવેલી છે તો આ પ્રમાણે મિત્રો જો તમારા પરિવારમાં કોઈનું કોરોનાના કારણે અવસાન થયું હોય તો તમારે જિલ્લા કલેક્ટર શ્રીને અરજી કરવાની રહેશે અને તેનું અરજી ફોર્મ પણ આપણે જોઈ લઈએ અને ત્યારબાદ તમારી અરજી મળ્યાના ત્રીસ દિવસમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તે તમારી અરજી અન્વયે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે

અહીંયા અરજદારનું નામ દાખલ કરવાનું છે ત્યાર પછી અરજદારની ઉંમર દાખલ કરવાની છે ત્યાર પછી મૃતક અહીંયા લખી લેવાનો રહેશે સરનામું નકલ સામેલ રાખવી તો અરજદારનું જે રહેઠાણનું સરનામું હોય તે સરનામું અહીંયા લખી લેવાનું રહેશે અને તે સરનામા વાળો એક પ્રૂફ કોઈ પણ એડ કરવાનું રહેશે એટલે કે અરજી સાથે જોડવાનું રહેશે ત્યાર પછી ધંધો તો અરજદાર શું ધંધો કરે છે તેની વિગત અહીંયા લખવાની રહેશે નોકરી ધંધો ખેતી છૂટક મજૂરી કે અન્ય કંઈ પણ જે વ્યવસાય કરતા હોય તેની વિગત આ કોલમમાં લખી લેવાની છે ત્યાર પછી અરજદારનો મોબાઈલ લખી લેવાનો છે બે માં આપણે કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિની વિગત દાખલ કરવાની રહેશે તો તેમાં સૌપ્રથમ આપણે મૃત્યુ પામનારનું નામ લખવાનું રહેશે ત્યાર પછી તેની ઉંમર લખવાની રહેશે ત્યાર પછી મૃત્યુ પામનારની જાતિ એટલે કે તે સ્ત્રી છે કે પુરુષ તે લખી દેવાનું રહેશે ત્યાર પછી મૃતકનો ધંધો એટલે કે જેનું અવસાન થયું છે તે શું ધંધો વ્યવસાય કરતા હતા તેની વિગત લખવાની રહેશે રહેશે રહેઠાણનું સરનામું લખી દેવાનું મૃતકનું જે આધાર કાર્ડ હોય તેનો આધાર કાર્ડમાંથી જોઈ અને તેનો નંબર લખી લેવાનો છે અને આધાર કાર્ડની નકલ પણ સાથે જોડવાની રહેશે ત્યાર પછી છે કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના પોઝિટિવ આવ્યાની તારીખ એટલે કે મૃતકનો જે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે કઈ તારીખે આવ્યો તેની તારીખ અહીંયા લખી દેવાની રહેશે મૃતક નું મૃત્યુ પ્રમાણપત્ર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ ના પ્રમાણપત્ર ની નકલ જોડવી કે જેમાં મૃત્યુ નું કારણ તરીકે કોવિડ નાઇન્ટીન કોરોના દર્શાવેલું હોવું જોઈએ જો આ પ્રમાણે પ્રમાણપત્ર જોડેલ છે જેમાં હા કે ના જો તમારે આ પ્રમાણે પ્રમાણપત્ર હોય તો હા રાખવાનું નહીતર ના રાખવાનું રહેશે અને તેની વિગતો અહીંયા લખી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો પેજ નંબર નંબર ક્રમ ચાર ઉપર મૃતકના વારસદારની નામ સરનામા સાથેની વિગત તો આ બોક્સમાં મૃતકના વારસદાર હોય તેઓનું નામ અને સરનામાની વિગત લખી દેવાની રહેશે અને ત્યાર પછી ક્રમ નંબર પાંચ છે કે સહાયની રકમ જો કોઈ એક વારસદારના નામે લેવાની હોય તો તેની વિગત જે મૃતકના એક કરતાં વધારે વારસદારો હોય તો અન્ય વારસદારોની સંમતિ સાથેનું એક એફિડેવિટ રજૂ કરવું તો જો તમે એફિડેવિટ જોડેલ હોય તો અહીંયા હા ટીક કરી લેવાનું છે અને નાને ચેકી દેવાનું છે અને ન જોડેલું હોય તો હાને ચેંકી અને નાને ચેકમાર્ક

તમામ વિગતો દાખલ કરી લીધા પછી સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી લેવાનું છે તેના નીચે અરજદાર નું નામ સ્થળ અને તારીખ લખી દેવાના રહેશે તો આ પ્રમાણે મિત્રો આ સમગ્ર ફોર્મ ભરી અને તમારે તમારા જિલ્લાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી રજૂ કરી દેવાની રહેશે તો મિત્રો આમ જે આ ફોર્મમાં સ્પેસિફાઈ કયા કયા ડોક્યુમેન્ટ જોડવા તેનું આખું લિસ્ટ આપવામાં આવેલું નથી પણ આપણે ફોર્મની વિગતે જોઈએ તો અરજદારનું આધાર કાર્ડ મૃતકનું આધાર કાર્ડ અરજદારના રેઠરણના પુરાવાની નકલ અને જો એક કરતાં વધુ વારસદાર હોય અને કોઈ એક વારસદારના ખાતે તમે તે સહાય લેવા માંગતા હોય તો તમારે અન્ય વારસદારો સંમતિ અંગેનું સોગંદનામું આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને આટલા ડોક્યુમેન્ટ જોડી આ અરજી ફોર્મ છે તે ભરી અને તમારે તમારા જિલ્લાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂ કરી દેવાનું રહેશે અને આપની અરજી મળ્યાથી ત્રીસ દિવસની અંદર જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તેની પ્રક્રિયા કરવાની રહેશે તો આ પ્રમાણે સમગ્ર સૂચનાઓ થયેલ થયેલ છે છે અને આ ફોર્મ જાહેર તો મિત્રો જો આપના પરિવાર કોઈનું કોરોનાના કારણે અવસાન થયું હોય અથવા તો આપની આસપાસના કોઈના પરિવારમાં કોરોનાના કારણે અવસાન થયું હોય તો તેવા લોકોને આ વિડીયો શેર કરી અને આ પ્રમાણે ફોર્મ ભરી દેવા મદદરૂપ બનશો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ